આ જો મને જુસો ગુજરાતના ખૂણે ખૂણે છે અને જ્યારે બારી કાંઈથી જોઉ તો મારા ધ્યાન માં આવે છે કે યુવાનો માત્ર ગુજરાતને જ સાદ્યો જ્યાં જઉં છું ત્યાં યુવાનો હવે જે રીતે જાહેર જીવન માં રસ લેતા થયા રાજકીય પ્રવૃત્તિઓના આટાપાટાને સમજીને સત્યના પારખા કરી રહ્યા છે એણે દેશના ભવિષ્ય માટે એક નવી આશા પેદા કરી છે નવો વિશ્વાસ પેદા કર્યો છે અને દેશની યુવા પેઢી આજે ભાજપ તરફ જે વળી છે ભાજપનો ઝંડો લઈને આગળ વધી રહી છે ને આંખે પાટા બાંધીને નીકળેલી પેડી નથી આ એક એક પગલાનું બારીક નિરીક્ષણ કરે છે એનું મૂલ્યાંકન કરે છે અને પછી એ નિર્ણય કરે છે કે કયા રસ્તે જવું છે એને જોયું છે કે કોંગ્રેસ પાર્ટી ભૂતકાળમાં સરકારો ચલાવતી હતી એ કુનબાનો વ્યવહાર કેવો હતો આ કોંગ્રેસ સરકારનું મોડેલ કયું હતું કોંગ્રેસ પાર્ટીનું મોડેલ કયું હતું એમને બરાબર ખબર છે અને એટલે જ એમને લાગે છે કે દેશને આગળ લઈ જવો હશે આવનારા પચીસ વર્ષમાં દેશને સમૃદ્ધ બનાવવો હશે આ દેશને વૈભવી બનાવવો હશે તો ભારતીય જનતા પાર્ટીની નીતિ ભારતીય જનતા પાર્ટીની રીતિ અને ભારતીય જનતા પાર્ટીની રણનીતિ જ કામ આવવાની છે કારણ કે એને જોયું છે એને ખબર છે કોંગ્રેસનું મોડેલ કેવું છે કોંગ્રેસ નું મોડેલ એટલે અરબો નો ભ્રષ્ટાચાર કોંગ્રેસ નું મોડેલ એટલે એની મોડેલની એક જ ઓખાણ ભાઈ ભતીજાવાદ કોંગ્રેસનું મોડેલ એટલે વંશવાદ કોંગ્રેસનું મોડેલ એટલે પરિવારવાદ કોંગ્રેસનું મોડેલ એટલે જાતિવાદ કોંગ્રેસનું મોડેલની પહચાન સંપ્રદાયવાદ વોટ બેંક પોલિટિક્સ આજ કોંગ્રેસની પહચાન અને કોંગ્રેસે સત્તામાં ટકી રહેવા માટે ભાગલા પાડો સમાજના જેટલા ટુકડા થઈ શકે એટલા ટુકડા કરો શહેરને ગામડા જોડે લડાવો ગામડાને શહેર જોડે લડાવો આ જાતિને પેલી જાડી જોડે આ જાતિને પહેલી જાતિ જોડે આ જિલ્લાને પહેલા જિલ્લા આ જ કર્યા કરવાનું આ જ કર્યા કરવાનું અને એટલે બીજી પાછી કરામત કઈ લોકોને પછાત જ રાખવાના લોકોની સ્થિતિ એવી રાખવાની કે કાયમ ગરીબોને ને હાથ લાંબો કહીને ઉભા રહેવું પડે અને સરકાર મા બાપ કઈને કઈ આપે આ એમનું મોડેલ ભાઈઓ બહેનો કોંગ્રેસના આ મોડેલે ગુજરાતને તો તબાહ કર્યું દેશ આખાને બરબાદ કરી દીધો છે અને એટલે આપણે ખૂબ મથામણ પડે છે આ દેશને બચાવવાની આ દેશને બનાવવાની આ દેશને આગળ વધારવાની ભાઈઓ બહેનો ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જેના માટે વ્યક્તિ કરતા દલ મહાન અને દલ કરતા દેશ મહાન આ અમારા સંસ્કાર છે અને આ સંસ્કાર લઈને અમે કામ કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીનો મંત્ર છે અમારી ગઢથુતિમાં છે સૌનો સાથ અને સૌનો વિકાસ વાલા દવલા નહીં ભેદભાવ નહીં અને એટલે જ એટલે જ આ દેશના યુવાનને ભરોસો પડે છે કે આ નીતિઓ છે ને આ આ રીતિ છે એના કારણે આજની તો કાલ મને અવસર મળવાનો છે અને હું ભવિષ્ય બનાવવા માટે તેને મારી પાસે જે પણ કૌશલ્ય છે જે પણ સામર્થ્ય છે એનાથી જે કામ મળશે ને ઉગાડી નીકળી છે આજે દેશના યુવાનોમાં ગુજરાતના યુવાનોમાં નવી આકાંક્ષાઓ છે નવા સપના છે ગયા વર્ષમાં ગુજરાતે જે નવી પેઢી ભાઈઓ વર્ષ પહેલાની પેઢી આજની પેઢી જુદી છે અને આજે જે વીસ વર્ષ થઈ લોકો છે એકવીસ વર્ષના બાવીસ વર્ષના પચીસ વર્ષના એમને તો કદાચ ખબર જ નથી કે ગુજરાતમાં કેવો અભાવના દિવસો હતા કેવા દુષ્કાળના દિવસો હતા એ જિંદગી આજના વીસ પચીસ વર્ષના જીવાનિયાને ખબર નથી આ તો ખાખરીયો પટ્ટો કહેવાય આપડો આ દશા આપડી આ એવી પેઢી છે કે જેને આજે વધતો જતો ગુજરાતનો પ્રભાવ દેખાઈ રહ્યો છે એના નસીબમાં ક્યારે અભાવના દાડા આયા નથી ભાઈ અને એમને એમ નથી રહ્યું ભાઈ એના માટે કાળી મજૂરી કરી છે પગવાળીને બેઠા નથી રાત રાત ઉજાગરા કર્યા છે એક એક નાની નાની ચીજને લઈને એના રસ્તા કાઢવા માટે જૂજતા રહ્યા છે ટાચા સાધનો કુદરતી પ્રકોપ એની વચ્ચે આપણે ગુજરાતને આગળ વધાર્યું છે અને મને ખુશી છે કે આ નવી પેઢીએ આ નીર ખીરનો વિવેક કરીને ઉજ્જવલ ભવિષ્ય માટે ગુજરાતના એમણે દિશા નક્કી કરી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરી એકવાર ગુજરાતમાં બનાવવાનો એમણે નિર્ણય કર્યો છે ગુજરાતના યુવાનો કોલેજમાં યુનિવર્સિટીમાં સોશિયલ મીડિયા પર જ્યાં જુઓ ત્યાં એક જ વાત કહે છે એક જ વાત બોલે છે એક જ વાત લખે છે એક જ પ્રકારના વિડીયો ચલાવે છે અને વાત કહી છે ફરેક વાર ફેરેક વાર